મવડી તેમજ નાના મોવા જેવા રાજકોટના વિસ્તારોમાં ટીપી સ્કીમ અંતર્ગત અનામત હેતુના પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું હતું. આવા ગેરકાયદેસર બાંધકામને પગલે કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં 3 જગ્યાઓ પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં કારખાનું, ઓરડી અને મંદિરનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. તે ગેરકાયદેસર બાંધકામ ડિમોલિશન કરી દબાણ દૂર કર્યા હતા. જો કે ગેરકાયદેસર ઓરડી પર ડિમોલિશન કરતા સમયે થોડી માથાકૂટ સર્જાઈ હતી. ડિમોલિશન કરવા ન દેનારી મહિલાની ટીંગાટોળી કરી તેને દૂર લઈ ગયા બાદ ઓરડીનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આમ રાજકોટ શહેરમાં કોર્પોરેશને 3 જગ્યાઓ પર ડિમોલિશન કરી 9000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવતા અંદાજે 1 કરોડની કિંમતની જમીન ખુલ્લી થવા પામી હતી. રાજકોટ શહેરના મવડી ગામની ટીપી સ્કીમ નંબર 21 જે સરકારશ્રી દ્વારા ડ્રાફ્ટ સ્કીમ ડિક્લેર કરવામાં આવી છે, તેમના અલગ અલગ જે અનામત પ્લોટ હતા એમાં છેલ્લા 2 મહિનાથી દબાણ અમુક આસામી દ્વારા કરવામાં આવેલ. એમાં ગાર્ડન હેતુના પ્લોટ હતા, એસીડબ્લ્યુએસના પ્લોટ હતા, કોમર્શિયલ હેતુના હતા, એ તમામ દબાણ આજે પોલીસ બંદોબસ્ત અને રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત નાના મોવાની ટીપી સ્કીમ નંબર 20 એના 12 મીટરના ટીપી રોડ પર પણ અમુક આસામીઓ દ્વારા મંદિરનું દબાણ થઈ રહેલું હતું, તે મંદિર પણ આજ રોજ દૂર કરવામાં આવેલ છે. 9000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવેલ, એમની કિંમત 1 કરોડ જેટલી થવા જાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ આજે ડિમોલિશન પ્રારંભ કર્યો છે. મવડી અને નાના મોવા વિસ્તારની 9000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી છે. લગભગ 1 કરોડની કિંમત એની આંકવામાં આવે છે. આજે ઓપરેશન બહુ સફળ રીતે પાર પડ્યું છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે ભાર્ગવ આચાર્ય, અબ તક ન્યૂઝ.